છો બધા મજામાં ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે ઘણા બધા વિદ્યુત ભારોના લીધે કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે એના સૂત્રની ચર્ચા કરી હતી પછી એની ઉપર આધારિત આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા પણ સોલ્વ કર્યા હતા તો આજે આપણે ઉદાહરણ બે પોઈન્ટ ત્રણથી શરૂઆત કરીશું હવે ઉદાહરણ બે પોઈન્ટ ત્રણ છે ને એનું તમે ટેક્સ્ટબુક કે લીથામાં સોલ્યુશન જોશો ને તો બહુ એક બે એક બે લીટીમાં જ સોલ્યુશન આપેલું છે જે સાચવી છે પણ એ સોલ્યુશન એ લાઇનમાંથી સમજવું છે ને થોડુંક અઘરું પડશે તો આપણે એને ડિટેલમાં સમજીએ અને આ ઉદાહરણ આપણે વધારે ડિટેલમાં સમજશું ને તો એનો ફાયદો આપણને આ ચેપ્ટરના કોન્સેપ્ટ વધારે સારી રીતે સમજવામાં થશે જે તે ટાઈમે આપણે વિદ્યુત ભારોની વાત કરી હતી કે વિદ્યુત ભારોના તંત્રના લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય અથવા તો એક બિંદુના લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય પછી બાહ્ય કોઈ તંત્ર વડે અથવા બાહ્ય કોઈ પરિબળ વડે આપણે કાર્ય કરવું પડતું હતું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ દ્વારા આપણે વિદ્યુત ભારને અંતરેથી અવકાશમાં જે તે બિંદુએ લઈ આવીએ છીએ ત્યારે જે આપણે એની ઉપર કાર્ય કરીએ છીએ એમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે અને એકમ વિદ્યુત ભાર દીઠ કરવા પડતા આવા કાર્યને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ તો આ જ બધી વાત આપણે કઈ રીતે જે તે ટાઈમે થિયરીમાં અને આજે આ ઉદાહરણ બહુ ડિટેલમાં આપણે સમજશું તો તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે આ વસ્તુ કરવા શું માગે છે કેવા શું માગે છે વિદ્યુત સ્થિતિમાન દ્વારા બરાબર તો વાત કરીએ આપણે ઉદાહરણ બે પોઈન્ટ ત્રણની તો ઘણા બધા એમાં એ બી સીડી ભાગ છે શરૂઆત કરીએ આપણે તો તમને બે વિદ્યુત ભાર આપેલા છે એક ધન વિદ્યુત ભાર છે અને બીજો ઋણ વિદ્યુત ભાર છે ધન વિદ્યુત ભારની નજીક બે બિંદુઓ છે પી અને ક્યુ અને ઋણ વિદ્યુત ભારની નજીક બે બિંદુઓ છે એ અને બી જે આકૃતિમાં તમે જોઈ શકો છો હવે પહેલો ભાગ તમને શું કહે છે તો કે એ એવું કહે છે કે સ્થિતિમાનના તફાવત વીપી માઇનસ વી ક્યુ અને વીબી માઇનસ વીએના ચિહ્ન જણાવો એટલે કે વીપી માઇનસ વીક્યૂ ધન થશે કે ઋણ વીબી માઇનસ વીએ ધન થશે કે ઋણ બરાબર ત્રીજી કોઈ સંજ્ઞા હજી તો આપણે એની આવિષ્કાર નવો શોધ નથી થઈ એટલે આપણે ધન ઋણથી જ ચલાવશું બરાબર તો વિદ્યુત સ્થિતિમાન માટેનું આપણી પાસે સૂત્ર છે કે ક્યુ ઓપોનાર હવે તમારે મેળવવાનું છે વીપી માઇનસ વીક્યુની સંજ્ઞા હવે વીપી અને વી ક્યુ એટલે કે પી અને ક્યુ બિંદુ એ વિદ્યુત સ્થિતિમાં કોના લીધે હશે તો કે આ ધન ના લીધે હશે અહીંયા જે સરસ મજાનો ગોળ મટોળ ધન વિદ્યુતભાર રહેલો છે એના લીધે જ તમને પી બિંદુએ અને ક્યુ બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન મળશે એનો મતલબ બે માટે ક્યુ અચળ છે કે તો અચળ છે જ તો ફક્ત બદલાશે શું તો કે અંતર તો કે જે આ પી બિંદુ છે એ વધારે નજીક રહેલું છે અને ક્યુ બિંદુ છે ક્યુ બિંદુ ક્યુ બિંદુ એ થોડુંક દૂર રહેલું છે એટલે કે અંતર વધારે છે તો આપણે વાત કરીએ તો કે વી ચલે છે વન પોનાર તો આકૃતિ પરથી ક્યુનું અંતર વધારે છે પી કરતા એટલે કે ક્યુનું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઓછું હશે કોના કરતા પી કરતાં એટલે કે વી પી ઇઝ ગ્રેટર ધેન વી ક્યુ વિદ્યુતભાર તો પાછો ધન જ છે એટલે વિદ્યુતભારની સંજ્ઞા પણ ધન જ આવશે તો પીનું મૂલ્ય પી પાસેના બિંદુએ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય વધારે છે કોના કરતા તો કે ક્યુ કરતા તો તમે વીપીમાંથી બાદ કરશો વી ક્યુ ઉદાહરણ તરીકે પાંચ અને ત્રણ લઈ લો તો પ્લસ પાંચ માઇનસ પ્લસ ત્રણ એટલે પ્લસ બે જવાબ આવશે તો એનો જવાબ તમને ધન જ મળશે તો આ તો એકદમ સહેલું હતું પહેલો ભાગ હવે વાત આવે VB માઇનસ વી એની હવે આ ઋણ વિદ્યુત ભાર છે એની નજીક બે બિંદુઓ રહેલા છે એ ને બી તો તમને એમ થાય સર આ તો સેમ ઓલા જેવો જ પ્રશ્ન નથી પણ પેલી વસ્તુ એ કે આપણે અહીંયા ક્રમ પણ ધ્યાનમાં લેવો પડશે પહેલામાં વીપી માઇનસ વી હતું તો આમાં વીબી માઇનસ વી એ છે તો આપણને કોમન વસ્તુ થાય કે શરૂઆતમાં નજીક અને દૂરની બાદ બાકી હતી હવે દૂર અને નજીકની બાદ બાકી છે તો જવાબ બદલાઈ જવો જોઈએ ને પેલો જવાબ ધન આવ્યો બીજો ઋણ આવવો જોઈએ તો આપણે જે વિચારતા હોય એવું તો થાતું જ નથી ને તો એવું નહીં થાય છે કે ડાબી તરફની આકૃતિમાં પીયુ બિંદુવાળી આકૃતિમાં વિદ્યુતભાર જે છે ને નજીકમાં એ ધન છે અને એ બી વાળી આકૃતિમાં વિદ્યુતભાર ઋણ છે તો હવે સંબંધ તો આ જ લાગુ પડશે વી ચલે છે વન પોનાર તો તમને ખબર પડશે કે એ બિંદુ વધારે નજીક છે વિદ્યુત ભારથી અને બી બિંદુ દૂર છે તો એનો મતલબ એ બિંદુએ આગળ એ બિંદુ આગળ આવેલા જે વિદ્યુત સ્થિતિમાન છે ને એનું મૂલ્ય વધારે હશે કોના કરતા બી કરતાં એટલે કે વી એ અને વી બી એમાં કોણ મોટું હશે તો કે વી એ પણ ખરેખરી મોટું હશે કે એનું ખાલી મૂલ્ય મોટું હશે તો કે અંતર ઓછું છે ને એટલે મૂલ્ય મોટું હશે પણ વિદ્યુત ભાર કેવો છે તો કે ઋણ તો કે માં ક્યુ તમે ઋણ મૂકશો તો એનો મતલબ જે મૂલ્ય મળશે એ પણ ઋણ મળશે ને ઋણ વિદ્યુત ભારની નજીકના બિંદુએ વિદ્યુત સ્થિતિમાં વધારે ઋણ હશે અને દૂરના બિંદુએ ઓછું ઋણ હશે તો વધારે ઋણ અને ઓછા ઋણમાંથી કોણ મોટું ઉદાહરણ તરીકે માઇનસ પાંચ જે એ બિંદુ આગળનું સ્થિતિમાન છે અને માઇનસ ત્રણ જે બી બિંદુ આગળનું સ્થિતિમાન છે તો બેમાંથી મોટું કોણ એક ભાઈ પાસે કોક પાંચ હજાર રૂપિયા માગે છે અને બીજા ભાઈ પાસે કોઈક ત્રણ હજાર રૂપિયા માગે છે તો કોણ વધારે ઉધારીમાં કહેવાય તો કે પાંચ હજારવાળા ઓબિયસ વસ્તુ છે તો એનો મતલબ બી બિંદુનું મૂલ્ય વિદ્યુત સ્થિતિમાનનું મોટું છે કોના કરતા એ કરતા બરાબર વિદ્યુત સ્થિતિમાન બી બિંદુ એ વધારે છે કોના કરતા એ કરતા તો આની જ તમે બાદ કરો તો કે માઇનસ ત્રણ જો ક્રમ આપ્યો છે એ જ જાળવી રાખવાનું છે વીબી માઇનસ વીએ તો માઇનસ ત્રણ માઇનસ માઇનસ પાંચ એટલે એ પ્લસ બે થશે એનો મતલબ વી બી માઇનસ વીએનું ચિહ્ન તમને ધન મળશે બરોબર આ વસ્તુ અહીંયા ખાસ સમજવા જેવી છે કે મૂલ્ય ભલે મોટું છે એ બિંદુએ પણ સંજ્ઞા તો ઋણ છે ને એટલે એ વિદ્યુત સ્થિતિમાન નાનું કહેવાશે કોની સાપેક્ષ તો કે બી બિંદુએ આવેલા વિદ્યુત સ્થિતિમાનની નિસાપેક્ષ છે અને પેલા કિસ્સા પી અને ક્યુમાં તો એવું લાગુ નહીં પણ પડે કારણ કે એ ધન વિદ્યુત ભારની નજીક છે તો એમાં તો વીપી જ મોટું થશે વી ક્યુ કરતાં બરોબર તો હવે આ જ પ્રશ્નમાં બીજો ભાગ છે કે એક નાના ઋણ વિદ્યુત ભારની ક્યૂ અને પી તથા એ અને બી બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્ન જણાવો હવે પેલા ક્યુ અને પી અને બીજા કિસ્સામાં એ અને બી બિંદુઓ વચ્ચે સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્ન હવે તમને વ્યાખ્યા ઉપરથી યાદ હોય તો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર કરવું પડતું કાર્ય અથવા તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર કારણ કે કડવું પડતું કડવું નહીં પણ કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું જ હશે ના છેદમાં જે વિદ્યુત ભારને તમારે લઈ જાવો છે એની વાત કરવાની છે તો તમારે એક નાના ઋણ વિદ્યુત ભારને ક્યુ અને પી બિંદુ વચ્ચે રાખવાનું છે પહેલાં આપણે ક્યુ અને પી બિંદુની વાત કરીએ તો ક્યુ અને પી બિંદુ કયા વિદ્યુતભારની નજીક હતા તો કે ધન વિદ્યુત ભારની નજીક જેમ સરસ મજાનું ચોરસ ન દેખાતું એવું બોક્સ દોર્યું છે મેં બરાબર તો એમાં ધન વિદ્યુત ભાર છે ને એની નજીક બે બિંદુઓ છે પી અને ક્યુ એમાં વચ્ચે તમારે ક્યાંક ઋણ વિદ્યુત ભાર મૂકવાનો છે તો હવે હું વીક્યુ માઇનસ વીપી કહું તો એ બરાબર થશે સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે કે કાર્ય યુક્યુ માઇનસ યુપી હવે કયા વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાની વાત કરવાની છે આપણે તો કે ઋણ ખૂબ જ નાનો પણ ઋણ વિદ્યુતભાર એટલે એ માઇનસ થશે હવે આમાંથી જો હું સ્થિતિ ઉર્જાના તફાવતને સૂત્રનો કરતા બનાવું કારણ કે એની જ સંજ્ઞા મેળવવાની છે ને મારે તો એને સૂત્રનો કરતા બનાવું તો યુપી બરાબર વીપી અને ગુણાકારમાં આવશે ઋણ વિદ્યુત ભાર હવે આગલા જ પ્રશ્નમાં આપણે જોઈ ગયા કે પી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ક્યુ કરતાં વધારે હશે તો ઉદાહરણ તરીકે હું ધારી લઉં કે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય પ્લસ પાંચ છે અને અહીંયા પ્લસ ત્રણ છે તો જો હું વીક્યુ માઇનસ વીપી કરું એટલે કે પ્લસ ત્રણ મા માઇનસ પ્લસ પાંચ એટલે કે એ મને જવાબ મળશે માઇનસ બે વીક્યુ માઇનસ વીપીનો એનો મતલબ વીક્યુ માઇનસ વીપીનો જવાબ મને કેવો મળશે તો કે ઋણ મળશે તો હવે મારે તો મેળવવાનું છે સ્થિતિ ઉર્જાનો જવાબ તો સ્થિતિ ઉર્જાનું જે સૂત્ર મળ્યું એમાં વીક્યુ માઇનસ વીપી અને ગુણાકારમાં ઋણ વિદ્યુત ભાર આવશે હવે વીક્યુ માઇનસ વીપી પોતે કેવું મળે તો કે ઋણ અને ગુણાકારમાં ઋણ વિદ્યુત ભાર એટલે જો મેં અહીંયા બે વખત નેગેટિવ ઇનટુ નેગેટિવ લખ્યું છે ઋણ ગુણ્યા ઋણ તો ઈ થઈ જશે ધન એનો મતલબ તમને યુક્યુ માઇનસ યુપીનો જવાબ ધન મળશે પડતા હે ટપા કે નહીં પડતા હૈ ખાસ ધ્યાન રાખજો અહીંયા આ બાબત ખાસ ધ્યાન રાખજો બરોબર તો તમારે ક્યુ અને પી બિંદુ અહીંયા ખાસ ક્રમનું ખાસ ધ્યાન રાખવાનું છે પહેલાં તમને શું કીધું છે ઋણ વિદ્યુત ભારની આપણે સ્થિતિ ઉર્જાનો તફાવત ક્યુ અને પી બિંદુ એટલે લખવું પડશે યુ ક્યુ માઇનસ યુપી વીક્યુ ક્યુ માઇનસ વીપી જો આ જ જગ્યાએ પી અને ક્યુ કીધું હોત તો વીપી માઇનસ વીક્યુ કરત પણ અહીંયા ચોખવટથી આપણને કીધું છે ક્યુ અને પી અને બીજા કેસમાં કીધું છે એ અને બી તો એ અને બી માટે જોઈએ તો એ અને બી કોની નજીક હતા તો કે ઋણ વિદ્યુતભારની નજીક હતા હવે એની વચ્ચે તમારે ઋણ વિદ્યુત ભાર મૂકવાનો છે તો એ અને બી કીધું છે ક્રમમાં એટલે વીએ માઇનસ વીબી કરીએ બરાબર થશે યુએ માઇનસ યુબી અને વિદ્યુત ભાર કયો રાખવાનો છે તો કે માઇનસ ક્યુ તો જો હું યુએ માઇનસ યુ બીને સૂત્રનો કરતાં બનાવું તો એ થાશે વીએ માઇનસ વી ઇન્ટુ માઇનસ ક્યુ હવે આપણે પહેલા પ્રશ્નનો જ રેફરન્સ લેશું એમાં આપણને ખ્યાલ છે કે એ પાસે વિદ્યુત સ્થિતિમાન છે માઇનસ પાંચ અને બી પાસે વિદ્યુત સ્થિતિમાન છે માઇનસ ત્રણ તો જો હું વીએ માઇનસ કરું તો એ થશે માઇનસ પાંચ માઇનસ માઇનસ ત્રણ એટલે એ થઈ જશે પાંચ પ્લસ ત્રણ એટલે માઇનસ બે તો વી એ માઇનસ વી મૂલ્ય તમને કેવું મળશે ઋણ અહીંયા માઇનસ પાંચ ને માઇનસ ત્રણ છે ને મેં ઉદાહરણ તરીકે બે આંકડા લીધા છે તમે કોઈ પણ આંકડા લઈને ગણતરી કરશો તો આવો જ જવાબ મળશે તો વીએ માઇનસ વી જવાબ તમને ઋણ મળશે અને ગુણાકારમાં વિદ્યુત ભાર પણ કેવો છે તો કે ઋણ જ છે તો સેમ ઓલા આગલા દાખલામાં કહી એમ આગલા ભાગમાં કહી રહ્યું એમ યુએ માઇનસ યુ બી બરાબર થશે વીએ માઇનસ વી ગુણ્યા ઋણ વિદ્યુતભાર હવે વીએ માઇનસ વી પોતે પણ ઋણ છે અહીંયા આપણે મૂલ્યની ચર્ચા નથી કરતા કારણ કે આપણને ચિહ્ન સંજ્ઞા જ પૂછી છે કે એ ધન થશે કે ઋણ મૂલ્યની કોઈ ચર્ચા આપણે આમાં કરવાની થતી નથી બરાબર તો ઋણ ગુણ્યા ઋણ પાછું ધન થઈ જશે ધન બરાબર તો તમને આનો જવાબ પણ યુએ માઇનસ યુ બી એટલે કે એ અને બી બિંદુ વચ્ચે કોઈ નાના ઋણ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાનો તફાવત તમને કેવો મળશે તો કે ધન મળશે બરોબર ખાસ સમજવા જેવી બાબત છે આ બધી હવે એના પછી તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે એક નાના ધન વિદ્યુત ભારને તમે ક્યુથી પી લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો તમારે ધન વિદ્યુત ભારને ખૂબ જ નાના ધન વિદ્યુત ભારને ક્યુ થી પી બિંદુ લઈ જવાનું છે ઈ દરમિયાન તમારે મેળવવાનું છે ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન હવે ક્યુ અને પી બિંદુ કોની નજીક હતા તો કે ધન નજીક હતા હવે તમારે એક નાના ધન વિદ્યુત ભારને ક્યુ થી પી લઈ જવાનો છે હવે આ કેસમાં આપણી પાસે અહીંયા ધન વિદ્યુત ભાર છે આ દિશામાં હવે અપાકર્ષી બળ એટલે વિદ્યુતીય બળ જો અહીંયા મેં લખેલું જ છે અને એ જ થશે ક્ષેત્ર દ્વારા વિદ્યુત ક્ષેત્ર દ્વારા લગાડવામાં આવતું બળ બધી એક જ વસ્તુ છે વિદ્યુતીય બળ કયો અપાકર્ષી બળ કયો વિદ્યુત ક્ષેત્ર દ્વારા લગાડવામાં આવતું બળ કયો એ બધી જ વસ્તુ એક જ થશે કે એ વિદ્યુતીય બળ છે હવે ધન વિદ્યુત ભાર ઉપર ધનના લીધે અપાકર્ષી બળ લાગશે પણ તમારે સ્થાનાંતર ક્યાંથી ક્યાં કરવાનું છે તો કે તમારે સ્થાનાંતર કરવાનું છે થી પી તરફ તો જે વિદ્યુત ક્ષેત્ર બળ લગાડે છે અને સ્થાનાંતર જે થાય છે થી પી એ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે કે નહીં અપાકર્ષી બળ આ તરફ લાગે છે અને તમારે એને લઈ આવવાનો છે ક્યુ થી પી તો એનો મતલબ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને વિરુદ્ધ દિશામાં હોય તો બે વચ્ચેનો ખૂણો કેટલો થાય એકસો એસી તો વિદ્યુતીય બળ અથવા ક્ષેત્ર દ્વારા કરવામાં આવતું કાર્ય એ કેવું થશે તો કે તમે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં બળ લગાડે છે સ્થાનાંતર એનાથી વિરુદ્ધ દિશામાં થાય છે તો આ કેસમાં મળતું કાર્ય કેવું મળશે ઋણ મળશે બરોબર તો આ કેસમાં જ્યારે તમે એક ધન વિદ્યુત ભારને ક્યુ થી પી બિંદુએ લઈ આવો છો તો ક્ષેત્ર દ્વારા થતું કાર્ય કેવું મળશે ઋણ મળશે બરોબર બહુ સહેલું હતું કાર્ય ઊર્જા પાવર આપણે અગિયારમાં ધોરણમાં જે ચેપ્ટર ભણી ગયા એનો જ આ કોન્સેપ્ટ છે કે તમે જે દિશામાં બળ લગાડો એનાથી જો વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થતું હોય તો એ બળ દ્વારા થતું કાર્ય ઋણ કહેવાય તો એના પછીનો જે આ જ દાખલાનો આ જ ઉદાહરણનો એક ભાગ છે એ છે ડી કે એક નાના ઋણ વિદ્યુત ભારને જો બી થી એ લઈ જવામાં આવે તો બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો જો અહીંયા જેટલી જેટલી વસ્તુ જો આ દાખલામાં પણ છે ને એના આગલા ભાગમાં પણ આપણે જે નોંધ કરવા જેવી બાબત હતી ને એ હતી કે આપણે ક્યુ થી પી લઈ જવાનું છે અને વિદ્યુત ક્ષેત્ર વડે થતા કાર્યની વાત કરવાની છે એનું ચિહ્ન આપવાનું છે બરોબર આ કેસમાં વાત કરીએ તો તમને ખાસ એવું પૂછ્યું છે કે નાના ઋણ વિદ્યુત ભારને ઓહો એક નાના ઋણ વિદ્યુતભારને લઈ ક્યાંથી જવાના છે તો કે બી થી એ આ દરમિયાન બાહ્ય બળ વડે થતું કાર્ય સોરી બાહ્ય બળ વડે થતું કાર્ય તમારે મેળવવાનું છે તો આ કેસમાં ઋણ વિદ્યુતભાર અહીંયા છે સર અહીંયા એટલે ક્યાં અહીંયા એટલે બગીચામાં બગીચામાં નહીં અહીંયા ઋણ વિદ્યુત ભાર છે હવે તમારે ને થી એ લઈ આવવાનું છે બી બિંદુ એ સ્ટાર્ટિંગમાં છે ઋણ વિદ્યુત ભાર ત્યાંથી તમે એ પર લઈ આવો છો એનો મતલબ તમે સ્થાનાંતર આ દિશામાં કરાવો છો જોયું સ્થાનાંતર લખ્યું જ છે હવે આ કેસમાં જો તમે એક નાના એવા ઋણ વિદ્યુત ભારને બી બિંદુએ મૂકો તો આ જે ઋણ વિદ્યુતભાર છે એની ઉપર અપાકર્ષી બળ લગાડશે આ દિશામાં બરોબર તો તમારે લઈ ક્યાંથી જવાનો છે તો કે બી થી એ લઈ જવાનો છે તો બાહ્ય બળ તમારે કઈ દિશામાં લગાડવું પડે તો કે જે દિશામાં વિદ્યુતીય બળ લાગતું હોય ને એનાથી વિરુદ્ધ દિશામાં તો એનો મતલબ બાહ્ય બળ વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં એટલે આ દિશામાં થશે અને સ્થાનાંતર પણ તમે કઈ દિશામાં કરાવો છો એ જ દિશામાં કરાવો છો યાદ છે ને વિદ્યુત ભારને બહુ સ્લોલી 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 લઈ જવાનો છે યાદ છે ને એટલે જે અપાકર્ષી વિદ્યુતીય બળ લાગે છે એનાથી વિરુદ્ધ દિશામાં આપણે બાહ્ય બળ આપવું પડે તો બાહ્ય બળ જે દિશામાં છે સ્થાનાંતર પણ એ જ દિશામાં છે તો એનો મતલબ બે વચ્ચેનો ખૂણો કેવો થાય ઝીરો તો બે વચ્ચેનો ખૂણો ઝીરો તો કોષ ઝીરો થશે પ્લસ એક એનો મતલબ કાર્યનું મૂલ્ય તમને મળશે ધન તો બાહ્ય બળ વડે આ કિસ્સામાં એટલે કે ઋણ વિદ્યુત ભારને બી થી એ બિંદુમાં બી થી એ બિંદુ તરફ લઈ જવા માટે બાહ્ય બળ વડે થતા કાર્યની સંજ્ઞા તમને કેવી મળશે ધન મળશે કારણ કે તમે જે દિશામાં બાહ્ય બળ લગાડશો એ જ દિશામાં ઋણ વિદ્યુત ભાર સ્થાનાંતર કરશે તેથી મળતું કાર્ય તમને કેવું થશે ધન થશે બરાબર આ જ જગ્યાએ જો ધન વિદ્યુતભાર પૂછી લીધો હોત તો શું થાત તો કે ધન વિદ્યુતભાર પૂછી લીધો હોત તો ઋણ વિદ્યુતભાર ધનને શું કરે આ કરશે તો આ કોની દિશા થઈ જાત વિદ્યુતીય બળની દિશા તો તમારે બાહ્ય બળ એનાથી કઈ દિશામાં લગાડવું પડત તો કે એનાથી વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લગાડવું પડત હવે તમારે લઈ જવાનું છે બીથી એટલે સ્થાનાંતરની દિશા તો બદલાશે નહીં એની એ જ રહેશે તો બાહ્ય બળ લાગે છે આ તરફ અને સ્થાનાંતર થાય છે આ તરફ તો બે વચ્ચેનો ખૂણો એકસો એંસી તો એ જવાબ ઋણાવત તો આ જ રીતે એમસીક્યુ પણ આમાંથી જ પૂછાશે આ જ રીતે એમસીક્યુ પણ પૂછાઈ શકે કોઈ પણ કે સંજ્ઞા આપો તમે બરાબર તો આ વાત થઈ આ દાખલાના આપણે ડી ભાગની હવે ઈ ભાગની વાત કરીએ તો થી એ જવામાં નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઉર્જા વધશે કે ઘટશે હવે બી થી એ લઈ જવાનો છે તમારે નાના ઋણ વિદ્યુત ભારને એનો મતલબ પહેલા બી બિંદુએ નાનો ઋણ વિદ્યુત ભાર હતો હવે આપણને ખ્યાલ છે એમ કે અહીંયા ઋણ વિદ્યુત ભાર છે જો અહીંયા તમે ઋણ વિદ્યુત ભાર મૂકો તો એ એને અપા કરશે બરોબર આ તરફ અપા કરશે બળ લાગશે પણ જેમ જેમ તમે નજીકના બિંદુઓએ જાતા જાશો અથવા વાત કરીએ તો જેમ જેમ દૂર જાશો એમ આ અપાકર્ષી બળ ઘટશે અને જેમ જેમ નજીક જાશું એમ આ અપાકર્ષી બળ વધશે તો બી બિંદુ કરતાં એ બિંદુએ અપાકર્ષી બળનું મૂલ્ય મોટું હશે બી બિંદુએ અપાકર્ષી બળનું મૂલ્ય નાનું હશે બરાબર તો જેમ જેમ તમે બી તરફ ગતિ કરશો એમ એમ અપાકર્ષી બળનું મૂલ્ય સતત વધતું જશે એટલે કે જેમ તમે નદીના વહેણની વિરુદ્ધ દિશામાં જાઓ છો એમ વહેણનું મૂલ્ય ટૂંકમાં પ્રવાહનો વેગ છે એ વધતો જાય છે તો તમને અવરોધ વધારે નડશે તો તમારો તરવાનો વેગ સતત શું થતો જશે ઘટતો બરાબર કારણ કે વહેણની વિરુદ્ધ દિશામાં જાઓ છો તમે અને એમાંય પાછા જેમ આગળ વધો છો એમ વહેણ છે એ વધારે ને વધારે તીવ્ર થતું જાય છે તો એ જ રીતે જેમ બી થી એ બિંદુ તરફ પ્રયાણ કરશો રામાયણનો અસર છે પ્રયાણ બરાબર આપણે પ્રયાણ નથી કરવાનું તો જેમ થી એ બિંદુ તરફ તમે સ્થાનાંતર અથવા ગતિ કરશો તો એમ એમ શું થતું જશે તો કે વિરોધી અપાકર્ષી બળનું મૂલ્ય વધતું જશે અને જેમ વિરોધ વધે એમ વેગ ઘટે અને વેગ ઘટે તો શું ઘટે તો ગતિ ઉર્જા પણ ઘટે તો આ કેસમાં આપણો જવાબ થશે ઋણ વિદ્યુત ભારને ઋણ વિદ્યુત ભારને તમે બીથી એ બિંદુ તરફ જેમ લઈ જાશો એમ એનો વેગ પણ ઘટશે અને ગતિ ઉર્જા પણ ઘટશે બરોબર તો આ સાથે આપણું ઉદાહરણ પૂરું થયું છે બરાબર ઉદાહરણ જ બહુ લાંબું ચાલ્યું પણ આ વસ્તુ ખાસ સમજવા જેવી છે આનો કોન્સેપ્ટ સમજવા જેવો છે આપણે જે ચર્ચા કરી એ બધા જ પોઈન્ટ તમને વિદ્યુત સ્થિતિમાનનો જે કોન્સેપ્ટ છે ને એ વધારે સારી રીતે ક્લિયર કરશે એટલા માટે થઈને આ વસ્તુ બહુ ડિટેલમાં સમજાવી છે બાકી હોમવર્કમાં પણ તમારે આ જ રીત કરવાની છે આ વસ્તુ ખાસ કહી દઉં તમને આ જે આખું આપણે પીડીએફ પીડીએફમાં તમે જોતા ગયા જેમ જેમ પોઈન્ટ આવતા ગયા પોઝ કરી અને બધું લખવાનું છે અને આખે આખા ઉદાહરણનું સોલ્યુશન આ મુજબ જ કરવાનું છે એક વખત બરાબર એક્ઝામમાં લીધા મુજબ લખશો તો ચાલશે પણ અત્યારે હોમવર્કમાં આ મુજબ જ આ મેથડથી જ આપણે ઉદાહરણ સોલ્વ કરવાનું છે બરોબર તો ઊંડા શ્વાસ લઈ લ્યો એક બે સરસ મજાના બરાબર પછી આગળ વધીએ તો એના પછીનો ટોપિક છે તો કે સમસ્થિતિમાન પૃષ્ઠ હવે સમસ્થિતિમાન સમ એટલે સમાન બરાબર તો સમસ્થિતિમાન એટલે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એવું એક પૃષ્ઠ તો જે પૃષ્ઠના તમામ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન વિનું મૂલ્ય સમાન હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે હવે એક વિદ્યુતભાર સ્મોલ ક્યુથી આર અંતરે આવેલા બધા જ બિંદુઓ પર સ્થિતિમાન કેવું હશે સમાન જ્યારે વિદ્યુતભાર એકલો જ હોય એકાકી વિદ્યુત ભાર બરાબર ટેક્સ્ટબુકમાં લખેલું હોય ને આવું એકાકી વિદ્યુત ભાર તો બસ આવો એકલો અટુલો વિદ્યુત ભાર હોય ને એનાથી આર અંતરે આવેલા બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય સમાન હોય જેનું ઉદાહરણ આપણે બહુ સરસ મજાનું આપતા હતા કે ફૂટબોલના કેન્દ્ર ઉપર તમે એક બિંદુવત વિદ્યુત પાર ધારો તો ફૂટબોલની સપાટી પર બધા જ બિંદુઓ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે સરખું હશે કે ક્યુઅપોનાર મુજબ તો ફૂટબોલની જે સપાટી છે ને ફૂટબોલ એટલે ગોળીય કવચ થશે અંદરથી પોલું હશે તો આ જે કવચ છે ને એ પણ એક પૃષ્ઠ છે ગોળાકાર પૃષ્ઠ તો ઈ પૃષ્ઠને કહેવાશે સમસ્થિતિમાન પૃષ્ઠ કારણ કે ઈ કવચ પરના ઈ ગોળા પરની ગોળી ગોળાની સપાટી પરના બધા જ બિંદુઓ તમને વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે તો કે કે ક્યુ અપાવનાર જો અહીંયા જોઈએ તો અહીંયા આપણી પાસે બે બિંદુનું ઉદાહરણ લીધું છે આપણે અરે પણ જો એક એ બિંદુ છે અને એક બી બિંદુ છે બે વિદ્યુત ભારથી ઓહો બે વિદ્યુત ભારથી કેટલા અંતરે છે તો કે સ્મોલ આર અંતરે એનો મતલબ બે પરનું વિદ્યુત સ્થિતિમાં કેટલું થશે તો કે કે હવે ત્યાં જે ફૂટબોલની વાત કરીએ તો ત્રિપરિમાણમાં હશે એટલે કે સ્ક્રીનની બહાર તરફ પણ હશે અને અંદર તરફ પણ હશે તો ફ્લક્ષમાં આપણે જેમ હંમેશા જોતા હતા કે જે સપાટીનો ક્ષેત્ર સદીશ છે એ હંમેશા સપાટીને કેવો હશે તો કે લંબ હશે બરોબર તો એ જ રીતે અહીંયા શું થશે તો કે આ સપાટી છે અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ હંમેશા આ જે સપાટી છે ને સમસ્થિતિમાન પૃષ્ઠની સપાટી એ સપાટીને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા કેવી હશે તો કે લંબ હશે બરાબર પૃષ્ઠને લંબ તો અહીંયા એ જ વસ્તુ મેં લખી છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખાઓને લંબ દિશામાં જ હોય છે બરોબર જો ધન વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર ધારો કે અહીંયા ધન વિદ્યુતભાર છે તો ક્ષેત્ર રેખાઓ બહાર તરફ જાય છે ધારો કે આ જ જગ્યાએ જો અહીંયા ઋણ વિદ્યુતભાર હોત તો ક્ષેત્ર રેખાઓ કઈ તરફ આવત અંદર તરફ તો ત્યાં પણ શું થાત તો કે સમસ્થિતિમાન પુરુષ અને વિદ્યુત ક્ષેત્રની રેખાઓ એકબીજાને કેવી રેત તો કે લંબ જ રહેત બરાબર સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખાઓને લંબ દિશામાં હોય છે જો ધન વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર રેખાઓ બહાર તરફ અને જો ઋણ વિદ્યુતભાર હોય તો અંદર તરફ આવે છે પણ ખૂણો તો કેટલો રહેશે તો કે નેવું જ રહેશે બરોબર તો સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ કઈ બહુ ડિફિકલ્ટ કે કઈ કોમ્પ્લિકેટેડ નથી એમાં એકદમ સિમ્પલ જ છે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવું પૃષ્ઠ કે જ્યાં બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય ઝીરો સોરી વિદ્યુત સ્થિતિમાન હશે સમાન અને વિદ્યુત સ્થિતિમાન નો તફાવત હશે ઝીરો કારણ કે ધારો કે કોઈ એક પૃષ્ઠ પરના તમે બે બિંદુ ધારો એ અને બી ધારો કે આ પૃષ્ઠ ઉપર બે બિંદુઓ છે એ અને બી તો જો મારે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત લેવો હોય તો આપણે શું લખીએ છીએ વીએ માઇનસ વીબી તો જો એ સમસ્થિતિમાન પૃષ્ઠ હશે તો એ અને બી બંને બિંદુઓ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે સમાન એનો મતલબ એક હશે પાંચ વોલ્ટ તો બીજું પણ હશે પાંચ વોલ્ટ તો પાંચ માઇનસ પાંચ શું થઈ જશે ઝીરો તો સમસ્થિતિમાન પૃષ્ઠોની લાક્ષણિકતા શું છે તો કે તેના પરના કોઈ પણ બે બિંદુઓનું જો તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેશો તો એ તમને કેવો મળશે ઝીરો મળશે અને જો તમે નિરપેક્ષ વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યની વાત કરો તો એ બધા જ બિંદુએ કેવું હશે સરખું હશે ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે બરાબર અને સમસ્થિતિમાન પૃષ્ઠો હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશાને કેવા હશે તો કે લંબ હશે જો અહીંયા ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ તરીકે રેખાઓ આ તરફ જાય છે બરાબર અને અહીંયા મેં પૃષ્ઠ બનાવ્યા છે તો એ પૃષ્ઠ પરના બધા જ બિંદુઓ આ વિદ્યુત ક્ષેત્રને કેવા છે તો કે લંબ છે બરોબર જેવું આપણે ફ્લક્સ માટે ઉદાહરણ આપતા હતા એવું જ છે હવે જો ધન વિદ્યુત ભાર હશે તો ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હશે અને જો ઋણ વિદ્યુતભાર હશે તો આ જ ક્ષેત્ર રેખાઓ કઈ તરફ આવશે અંદર તરફ પણ આવશે બરોબર એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સાથે એ બનાવશે તો નેવું નો જ ખૂણો હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રની રેખાઓને લંબ હશે હવે એના પછીની એક સરસ મજાની જે આકૃતિ છે ને એ શું દર્શાવે છે તો કે એ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ જ દર્શાવે છે હવે એવું શું કામે તો કે પહેલા તો આપણે વાત કરી કે ફૂટબોલના કેન્દ્ર ઉપર તમે વિદ્યુતભાર મૂકો તો ફૂટબોલની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન તમને સરખું મળશે તો એ આખું પૃષ્ઠ થઈ ગયું સમસ્થિતિમાન પૃષ્ઠ બરોબર એવું જ બીજા ધન વિદ્યુતભાર માટે થશે વધારો કે ફૂટબોલની જગ્યાએ બાસ્કેટબોલ વિચારી લો તો ત્રીજા વધી જશે પણ બધા જ બિંદુઓ વિદ્યુતભારથી સરખા અંતરે હશે તો વિદ્યુત સ્થિતિમાન પણ કેવું હશે સરખું હવે અહીંયા વચ્ચેના ક્યાંક બિંદુઓ એવું થશે કે સ્થિતિમાન ઝીરો પણ હોય યાદ આવે છે વિદ્યુત સ્થિતિમાન ઝીરો હોય એવું દાખલા ગયણા ઉદાહરણ ગયના લાસ્ટ લેક્ચરમાં તો ત્યાં પણ વિદ્યુત સ્થિતિમાન બધા જ બિંદુઓ ઝીરો હશે પણ હશે તો સરખું ને એટલા માટે થઈ અને વિદ્યુત સ્થિતિમાન છે એને એ પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન કહીશું હવે આ કેસમાં અહીંયા વિદ્યુત સ્થિતિમાં ઝીરો ન થઈ શકે શું કામે તો કે આપણે બે વિદ્યુત ભારોને ધન લીધા છે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ઝીરો થવા માટે એક વિદ્યુત ભાર ધન હોવો જોઈએ અને એક ઋણ હોવો જોઈએ કારણ કે આપણે બેઝિક સરવાળો જ કરીએ છીએ ને એ અદિશ રાશિ છે તો બેઝિક સરવાળો કરો એમાં એક ધન હોય અને બીજું ઋણ હોય તો જ તમને જવાબ ઝીરો શક્ય થાય બેનું ધન જવાબ હોય તો કોઈ દિવસ જવાબ પરિણામી જવાબ બેનો સરવાળાનો જવાબ ઝીરો આવે નહીં તો આ કેસમાં તો ઝીરો નહીં જ આવે પણ હશે સરખું બરાબર તો આવા બધા જ બિંદુઓને જોડો તમે જ્યાં જ્યાં વિદ્યુત સ્થિતિમાન સરખું હોય તો એ જે પૃષ્ઠની રચના કરે એ પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહેશું તો આ બહુ જ ઇઝી કોન્સેપ્ટ હતો સમસ્થિતિમાન પૃષ્ઠનો બરાબર અને સમસ્થિતિમાન પૃષ્ઠના એમસીક્યુની એમસીક્યુની આપણે વાત કરીએ તો એમસીક્યુ બહુ સેલા પૂછાય છે અથવા કોન્સેપ્ટ વાઈઝ પૂછી શકાય તો કેવા કોન્સેપ્ટ વાઇઝ એમસીક્યુ પૂછાય તો કે આપણી પાસે આવું કંઈક સૂત્ર છે વીએ માઇનસ વીબી બરાબર કાર્યના છેદમાં વિદ્યુત વિદ્યુતભર હવે ધારો કે તમને એવું કહે કે અહીંયા એ બિંદુ છે અને અહીંયા બી બિંદુ છે બરાબર તો જો મારે વિદ્યુત ભારને એ થી બી લઈ જવો હોય તો કેટલું કાર્ય કરવું પડે હવે આ એ અને બી બિંદુ બે ક્યાં આવેલા છે તો કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર એનો મતલબ જેટલું વી એ હશે એટલું જ શું હશે વી બી હશે તો બેની બાદ બાકી કેટલી થાય વીએ માઇનસ વી તો વીએ માઇનસ વી શું થઈ જશે ઝીરો થઈ જશે હવે વિદ્યુત ભારને તમે ગુણો ઝીરો સાથે તો ગમે એની સાથે આપણે ઝીરોને ગુણશું તો જવાબ શું થઈ જશે ઝીરો એનો મતલબ તમને કાર્યનો જવાબ શું મળશે ઝીરો તો જો તમારે વિદ્યુત ભારને એથી બી બિંદુએ લઈ જવું હોય તો તમારે કોઈ પણ કાર્ય કરવું પડશે નહીં બરાબર જેવું હું બોઈ તો કે તમારે ગ્રાઉન્ડ ફ્લોરેથી પેલા માળે લઈ જવું હોય ને તો કાર્ય કરવું પડે પણ હવે તમે ફર્સ્ટ ફ્લોરે પહોંચી ગયા તો ફર્સ્ટ ફ્લોર આખું છે ને એ સમસ્થિતિમાન છે બધા જ બિંદુઓ એ વિદ્યુત સ્થિતિમાન છે એ સમાન છે તો તમે ફર્સ્ટ ફ્લોરે ગમે એટલા આટા મારશો તમારી ઉર્જા ખર્ચ થશે નહીં તમારે કાર્ય કરવું પડશે નહીં પણ જો પાછું સેકન્ડથી થર્ડ જવું ફર્સ્ટથી સેકન્ડ જવું હોય તો કાર્ય કરવું પડે તો એ આ વસ્તુ હું તમને ત્યારે કહેવા માંગતો હતો કે આપણે આગળ ભણશું તો એ સમસ્થિતિમાનથી કોન્સેપ્ટ ક્લિયર કરી શકાય કે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય એના ઉપર તમે વિદ્યુત ભારને ગમે એટલી વખત ગતિ કરાવો અથવા ગમે એટલી ગતિ કરાવો તમારે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડશે નહીં તો આ વાત કરી આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની હવે એના પછીનો ટોપિક છે તો એ છે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિત સ્થિત વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ બરોબર તો હવે જ્યારે આપણે સમસ્થિતિમાનનો કોન્સેપ્ટ ભણી ગયા છીએ સમસ્થિતિમાન પૃષ્ઠોનો તો તમારે ધારણા કરવાની છે બે સમસ્થિતિમાન પૃષ્ઠની બરોબર જ્યાં એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ અને બીજો સમસ્થિતિમાન પૃષ્ઠ છે બી જોયું આ સમસ્થિતિમાન પૃષ્ઠ એ જે આ નીચેનું પૃષ્ઠ છે સપાટી છે અને બીજું પૃષ્ઠ છે આ ઉપરનું સમસ્થિતિમાન પૃષ્ઠ બી બરોબર એટલે આમાં તમારે સરસ મજાનું ઇમેજિનેશન કરવું હોય ને તો આમ સેન્ડવિચની બે છે ને તમે બ્રેડ ઇમેજિન કરો એક નીચે તરફ અને એક ઉપર તરફ અને વચ્ચે તમને જે મજા આવે એ સ્ટફ એટલે કે મસાલો તમે મૂકી શકો અત્યારે આપણે એવું ધાર્યું છે કે ત્યાં ખાલી જગ્યા છે કાંઈ જ નથી એક બ્રેડ નીચે છે ને એની થોડીક ઉપર બીજી બ્રેડ છે એટલે કે પૃષ્ઠ છે બરાબર ભૂખ લાગી ગઈ છે તમારામાંથી ઘણાને સેન્ડવિચ યાદ કરીને તો પાછા વળી જાઓ લોકડાઉન છે ક્યાંય નહીં મળે ઘરે બનાવો જાતે બરાબર તો અહીંયા આપણે વાત કરીએ છીએ બે સમસ્થિતિમાન પૃષ્ઠની એટલે કે તમે ઈ પૃષ્ઠ ઉપર કોઈ પણ બિંદુ પસંદ કરશો તો બધાનું વિદ્યુત સ્થિતિમાન કેવું હશે સરખું હશે તો અહીંયા નીચેનું જે એ પૃષ્ઠ છે ને ત્યાં વિદ્યુત સ્થિતિમાન વી છે અને ઉપરનું જે બી પૃષ્ઠ છે ને ત્યાંનું વિદ્યુત સ્થિતિમાન વી પ્લસ ડેલ્ટા વી છે બરોબર હવે ડેલ્ટા વી છે એટલે તફાવત છે એ ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે એટલે કે તમે વીને પાંચ ધારો અને ડેલ્ટા વીને ત્રણ ધારો તો બે શક્યતા થઈ શકે એક થાય ડેલ્ટા વી પ્લસ ત્રણ હોય અને બીજું હોય માઇનસ ત્રણ તો એનો મતલબ બી જે પૃષ્ઠ છે ને એના બે સમસ્થિતિમાન હોઈ શકે કા આઠ વોલ્ટ હશે અને કા બે વોલ્ટ હશે બરાબર પણ આખા પૃષ્ઠ પર હશે સરખા જ બરાબર તો અહીંયા ધારો કે મેં પ્લસ ધાર્યું છે વી પ્લસ ડેલ્ટા વી હવે આ જે બે પૃષ્ઠ છે ને એ બે વચ્ચેનું અંતર છે ડેલ્ટા એલ બરાબર તો વિદ્યુત સ્થિતિમાનનો વધારો અથવા ફેરફાર કેટલો થાય છે તો કે ડેલ્ટા એલ જેટલો અને બે વચ્ચેનું અંતર કેટલું છે તો કે સોરી વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર થાય છે એ ડેલ્ટા વી જેટલો થાય છે અને બે પૃષ્ઠ વચ્ચેનું અંતર છે એ છે ડેલ્ટા એલ તો હવે ધારો કે તમે પૃષ્ઠ એ પરથી પૃષ્ઠ બી પર આવેલા કોઈ બિંદુ પી ઉપર વિદ્યુત ભારને લઈ જાઓ છો કયો વિદ્યુતભાર લઈ જાઓ છો તો કે એ જ આપણો જૂનોને જાણીતો પરીક્ષણ વિદ્યુતભાર એકમ ધન વિદ્યુતભાર નાનકડો નાજુકડો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ વિક્ષોભ ઉત્પન્ન ના કરે તેવો બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો એમ કે આપણે એક નાનકડા એવા વિદ્યુતભારને ખભે રાખીને એથી બી પૃષ્ઠ ઉપર લઈ જવાનો છે પી બિંદુએ આપણી પાસે કરવું પડતું કાર્ય એટલે કે સ્થિતિ ઉર્જાનો તફાવત આની વ્યાખ્યા છે આવી કંઈક તો બે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર કરવું પડતું કાર્ય છેદમાં વિદ્યુત ભારનું મૂલ્ય તો વીએ માઇનસ વીબી બરાબર થશે ડબ્લ્યુઅપોન ક્યુ હવે કાર્ય એટલે શું તો કે બળ ગુણ્યા સ્થાનાંતર હવે બળ કેટલું લાગે છે તો કે એફ જેટલું વિદ્યુત ભાર છે પૃષ્ઠ ઉપર તો શું થશે વિદ્યુતીય બળય લાગશે ને તો વિદ્યુતીય બળ લાગે છે એફ જેટલું સ્થાનાંતર થાય છે બે પૃષ્ઠ વચ્ચેના અંતર એટલે કે ડેલ્ટા એલ જેટલું ને છેદમાં કેટલા વિદ્યુત ભારને તમે લઈ જાઓ છો તો કે સ્મોલ ક્યુ વિદ્યુત ભારને હવે એફ અપોન ક્યુ તો ક્યાંક જાણીતું જાણીતું છે કે નહીં f बराबर શું થાય qe થઈ તો e બરાબર શું હતું f / q તો જો અહીં આવી ગયું કે નહીં f / q તો तो f / q ની જગ્યાએ શું લખી શકાય e લખી શકાય કે નહીં તો લખી જ નખાય ને તો લખી જ બતાડીએ તો જો v - vb બરાબર શું છે f / q * डेल्टा l તો तो f / q ની જગ્યાએ મે શું લખું તો કે વિદ્યુત ક્ષેત્ર લખ્યું છે લખું છે વિદ્યુત ક્ષેત્ર માનાંકમાં શું કામે લખ્યું છે તો કે માનાંકમાં એટલા માટે લખ્યું છે કે ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે વિદ્યુત ક્ષેત્ર છે ધન હશે તો ક્ષેત્ર રેખાઓ બહાર તરફ નીકળતી હશે ઋણ હશે તો ક્ષેત્ર રેખાઓ અંદર તરફ આવતી હશે એ તો વિદ્યુત ભારના પ્રકાર ઉપર આધાર રાખે ને તો અહીંયા વીએ માઇનસ વી બરાબર થશે ઈ ઈન્ટુ ડેલ્ટા એલ હવે એ પૃષ્ઠ પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું તો કે એ પૃષ્ઠ પરનું વિદ્યુત સ્થિતિમાન હતું વી અને બી પૃષ્ઠ પરનું વિદ્યુત સ્થિતિમાન હતું વી પ્લસ ડેલ્ટા વી તો અહીંયા વી બીની જગ્યાએ હું લખી નાખું વી પ્લસ ડેલ્ટા વી અને વી એની જગ્યાએ તો વી લખું જ છે આપણે બરાબર તો માઇનસ નિશાની અંદર કાઉસમાં તો એ થશે વી અને વી માઇનસ વી અને હજી માઇનસ ડેલ્ટા વી બરોબર તો વી અને વી કેન્સલ થઈ જશે તો વધશે ઈ ડેલ્ટા એલ બરાબર માઇનસ ડેલ્ટા વી તો ઈ બરાબર થાશે માઇનસ ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા એલ જેને ડેલ વી અપોન ડેલ એલ પણ બોલાય છે અથવા આવું પણ ક્યાંક લખેલું હશે ડેલ વી બાય ડેલ એક્સ બરોબર માઇનસ સંજ્ઞા હવે આ માઇનસ સંજ્ઞા શું છે તો કે માનાંકમાં તો નીકળી જ જવાની છે માનાંકમાંથી કાઢશું આપણે તો એનું મૂલ્ય ધન જ થઈ જશે તો અહીંયા શું સૂચવે છે કે માઈનસ નિશાની છે એ કોને લાગુ પડે છે તો કે જે વિદ્યુત ક્ષેત્રને લાગુ પડે છે હવે એ છે કોની આગળ તો કે ડેલ્ટા વી ની આગળ હવે ડેલ્ટા વી એટલે શું તો કે વિદ્યુત સ્થિતિમાં ફેરફાર અથવા તફાવત તો આ વસ્તુ એમ સૂચવે છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા છે ને એ હંમેશા ઘટતા જતાં વિદ્યુત સ્થિતિમાનની દિશામાં હશે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ છે અને ઋણ સંજ્ઞા સૂચવે છે કે એ ઘટે છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા તમને માઇનસ સંજ્ઞા સાથે મળે છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની દિશામાં એટલે કે વિદ્યુત સ્થિતિમાન જે તરફ ઘટતું જતું હોય ને એ દિશામાં તમને વિદ્યુત ક્ષેત્ર મળશે બરાબર તો આ રીતે આપણે વિદ્યુત સ્થિતિમાન પરથી વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ મેળવી શકીએ વિદ્યુત ક્ષેત્રનો આપણે ખ્યાલ મેળવી અને વિદ્યુત ક્ષેત્રને તમે નવી એક વ્યાખ્યા આપી શકો એ શું છે તો કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સ્વરૂપે પણ આપણે એને લખી શકીએ છીએ બરોબર કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન તફાવત એટલા જ માટે તમે છે ને ઘણી વખત એમસીક્યુમાં પહેલા ચેપ્ટરમાં એમસીક્યુ કે ક્યાંક સોલ્વ કરતા હોય ને તો તમને વિદ્યુત ક્ષેત્રનો એકમ છે ને વોલ્ટ પ્રતિ મીટર આપેલો હોય હવે ત્યારે આપણને ખબર ન પડે કારણ કે આપણે તો શું ભણ્યા છીએ વિદ્યુત ક્ષેત્ર છે એ આપણે અપોન ક્યુ ભણ્યા એટલે કે ન્યૂટન પ્રતિ કુલંબ ભણ્યા તો વોલ્ટ પ્રતિ મીટર કેમ આવે એવો આપણને ખ્યાલ આવવો જોઈએ તો કે એ વોલ્ટ પ્રતિ મીટર આવે છે એનું કારણ છે કે એ આ વ્યાખ્યા ઉપરથી સૂચવે છે આપણી પાસે અહીંયા સંબંધ શું છે તો કે ઈ બરાબર આમ કહીએ તો વી અપોનેલ બરાબર તો ઈ બરાબર શું થાશે વી અપોનેલ વી એટલે વિદ્યુત સ્થિતિમાં જે વોલ્ટમાં મોપાય છે અને એલ એટલે અંતર જે મીટરમાં મોપાય છે તો ઈ થાય છે વોલ્ટ પ્રતિ મીટર તો ઘણી જગ્યાએ તમને પહેલાં ચેપ્ટરમાં પણ વિદ્યુત ક્ષેત્રનો એકમ છે એ વોલ્ટ પ્રતિ મીટરના સ્વરૂપે આપેલો હોય છે તો એ જરાય ખોટો નથી જરાય આમ ટૂંકમાં કવિની કલ્પના નથી બરોબર વોલ્ટ પ્રતિ મીટર છે એનો સાચો જે એકમ છે બરોબર તો આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્રને વિદ્યુત સ્થિતિમાનના સ્વરૂપે વ્યાખ્યાયિત કર્યું બરોબર કે એકમ લંબાઈ દીઠ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને જોવા મળે છે એ આપણને શેનું મૂલ્ય આપશે તો એ આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપશે બરોબર જેનો એકમ આપણે લખીએ છીએ વોલ્ટ પ્રતિ મીટર તો આજના લેક્ચરમાં આપણે સૌથી પહેલાં વાત કરી ઉદાહરણ નંબર બે પોઈન્ટ ત્રણની જેમાં આપણે કોન્સેપ્ટની વાત કરી જે વ્યાખ્યા ઉપરથી દાખલા સોલ્વ થઈ શકે તો એ વ્યાખ્યાનો ઉપયોગ કરી અને આપણે આખું ઉદાહરણ છે એ સોલ્વ કર્યું છે પછી આપણે વાત કરી સમસ્થિતિમાન પૃષ્ઠની સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવું પૃષ્ઠ જેના પરના બધા જ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે સરખું હશે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર વિદ્યુત ભારને તમારે એક બિંદુએથી બીજા બિંદુએ સ્થાનાંતર કરાવવા માટે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડશે નહીં કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થઈ જશે ઝીરો થઈ જશે સમસ્થિતિમાન પૃષ્ઠ પર બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે સમાન તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થઈ જશે ઝીરો બરોબર તો આ વાત કરી આપણે સ્થિતિમાન પૃષ્ઠની એના પછી આપણે વાત કરી વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધની બરાબર જે આપણને મળ્યું ઈ બરાબર માઇનસ ડેલ્ટા વી અપોન ડેલ્ટા એલ અથવા ડેલ્ટા એક્સ બરાબર જેને ડેલ વી અપોન ડેલ એક્સ પણ અથવા ડેલ એલ પણ કહેવાય છે બરાબર તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ તમારે હોમવર્કમાં ઉદાહરણ નંબર બે પોઈન્ટ ત્રણ અને સમસ્થિતિમાન પૃષ્ઠવાળું જે થિયરી છે એ લીથામાંથી લખવાની છે અને જ્યાં વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ છે એ પણ તમારે લીથામાંથી લખવાનો છે ખાલી એક ઉદાહરણ નંબર બે પોઈન્ટ ત્રણ છે એ જ તમારે મેં ગણાવો એ રીતે હોમવર્કમાં લખવાનો છે જે પાછો એક વખત હું બતાડી દઉં છું તમે પોઝ કરી અને લખી શકો છો વસ્તુ લખી લ્યો તમે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળશું ત્યારે આપણે વાત કરશું વિદ્યુત સ્થિતિ ઉર્જાની બરોબર તો વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે પણ આપણે ઘણી બધી ચર્ચાઓ કરશું ઘનિષ્ઠ ચર્ચાઓ બરોબર નેક્સ્ટ લેક્ચરમાં અને આ રવિવારે આપણી ટેસ્ટ છે પહેલાં ચેપ્ટરની તો તૈયારી કરતા રે જો ખાસ કોઈ પણ ડાઉટ હોય પહેલા ચેપ્ટરમાં પણ તો પણ મને તમે કોલ મેસેજ કરી શકો છો ગમે ત્યારે તમારામાંથી ઘણા લોકો એમસીક્યુ સોલ્વ કરે છે અને નથી સમજાતા તો તો પૂછે છે મને ફોટોગ્રાફ્સ મોકલે છે તો બહુ સારી વાત છે તમે પ્રિપેરેશન કરો છો એ તો એ જ વસ્તુ ચાલુ રાખો બરાબર અને ગમે ત્યાં ડાઉટ પડે તમને ગમે ત્યાં અટવાવ તો તમે કોલ મેસેજ કરો અને આ ચેપ્ટરની તૈયારી પણ કરતા રહ્યો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ